નમસ્તે બાળ દોસ્તો આપ સૌનું સ્વાગત છે બાળ દોસ્તો આપણે ધોરણ ત્રણ ગુજરાતીમાં કલશોર જે આપણું પાઠ્યપુસ્તક છે એના જુદા જુદા એકમ બહુ સરસ રીતે ભણી રહ્યા છીએ આપણે એક સરસ મજાનો એકમ ભણ્યા હતા બતક અને અથવા પણહંસ હંસ એ બતક અને હંસ બતક અથવા હંસ બતક પણહંસ એમ પણ વાત થાય ને આપણે એની જુદી જુદી સરસ મજાની પ્રવૃત્તિઓ કરી હતી અને તમે એમાં પૂરતો રસ દાખવ્યો હતો પૂરતો રસ લીધો હતો અને હવે આ એકમને મેં કહ્યું ને કે આ એકમને આપણે યાદ કરી લેવો છે સરસ રીતે એની પ્રવૃત્તિઓ યાદ કરી લેવી છે એમાં જે નવી વાત શીખ્યા હતા એને અંકે કરી લેવી છે અને પાકી કરી લેવી છે તો આપણે સ્ક્રીન પર કેટલીક પ્રવૃત્તિ જોઈએ તો પ્રવૃત્તિ એક આપણે સ્ક્રીન પર જોઈએ ખાલી જગ્યા પૂરો દોસ્તો અહીં તમારી સામે પાંચ ખાલી જગ્યાઓ આપવામાં આવી છે એ ખાલી જગ્યાના જે વાક્યો છે એમાં જે ખાલી જગ્યા છે પૂરવા માટે પાંચ શબ્દો પણ આપેલા છે તમને પણ એ પાંચ શબ્દોને તમારે યોગ્ય જગ્યાએ મૂકવાના છે અને વાક્યને સાર્થક બનાવવાનું છે અને વાક્યને સાચું બનાવવાનું છે આપણે જે પાંચ શબ્દો છે આ રીતે છે પાંચેય ધીમો સુરક્ષિત સુંદર કદરૂપું પાંચેય ધીમો સુરક્ષિત સુંદર અને પાંચમો શબ્દ છે કદરૂપું હવે પાઠમાં જે વાર્તા છે એ વાર્તાને આધારે જ આ વાક્યો છે એટલે તમારે જે શબ્દ મૂકવાનો છે એ પાઠને આધારે જે વાર્તા છે એ વાર્તા માં જે કંઈ ઘટના છે એ સાચી ઠરવી જોઈએ એ રીતે આપણે આ ખાલી જગ્યાઓ પૂરવાની છે બહુ રસપ્રદ પ્રવૃત્તિ છે બહુ મજાની પ્રવૃત્તિ છે પહેલું વાક્ય હું વાંચું છું બતકીએ ખાલી જગ્યા જગ્યાએ ઈંડા મૂક્યા બતકીએ પછી ખાલી જગ્યા છે જગ્યાએ ઈંડા મૂક્યા બીજું વાક્ય જે છે એ આ રીતે છે ઈંડામાંથી ખાલી જગ્યા અવાજ સંભળાયો ઈંડામાંથી ખાલી જગ્યા પછી અવાજ સંભળાયો ત્રીજું વાક્ય છે આ ઈંડામાંથી સૌથી ખાલી જગ્યા બચ્ચું બહાર આવશે આ ઈંડામાંથી સૌથી ખાલી જગ્યા પછી બચ્ચું બહાર આવશે ચોથું જે વાક્ય છે એ પણ વાંચું છું બધા કહેતા આ તો ખાલી જગ્યા બતકડું છે બધા કહેતા આ તો ખાલી જગ્યા બતકડું છે અને પાંચમું વાક્ય વાંચું છું બતકી ખાલી જગ્યા ઈંડાને સેવવા લાગી બતકી પછી ખાલી જગ્યા ઈંડાને સેવવા લાગી તો બાર દોસ્તો આ જે પાંચ વાક્યો છે અને એમાં એક એક શબ્દ ખૂટે છે દરેક વાક્યમાં એક શબ્દ છે પણ એ શબ્દ આપણે બહુ વિચારપૂર્વક મૂકવાનો છે મેં અગાઉ કહ્યું એમ પાંચ શબ્દો તમને આપ્યા છે પણ એ પાંચ શબ્દો ગમે ત્યાં મૂકી દેવાના નથી તમારે વાક્યને સમજીને એનો અર્થ પામીને એ શબ્દ મૂકશો તો જ વાક્ય સાર્થક બનશે વાક્ય યોગ્ય બનશે આપણે એક પછી એક વાક્ય જોઈએ પહેલું વાક્ય છે કે બતકી એ ખાલી જગ્યા છે પછી જગ્યાએ ઈંડા મૂક્યા પાંચે જગ્યાએ એવું છે पांच जगह इंडा मुक्या था ने धीमो ए शब्द वैसे थे धीमो जगह है પછી બત કીયે સુરક્ષિત જગ્યા ઇंडा मुक्या तो તમે સમજી શકો છો કે વાક્ય અર્થ સબર ક્યારે બને બત કીયે સુરક્ષિત જગ્યાએ ઇंडा मुक्या કે એને એવી જગ્યા ઇंडा मुक्या કે જ્યાં સચવા ઇंडा ને સાચી શકે ઇंडाમાંથી જ્યારે બચ્ચું બહાર આવે ત્યારે એને જોખમ ન થાય એવી જગ્યાએ મુક્યા તો બત કીયે સુરક્ષિત જગ્યાએ ઈંડા મૂક્યા તો આ એક વાક્ય સાર્થક બન્યું અને ખાલી જગ્યાને તમે યોગ્ય રીતે પૂરી જે બીજું વાક્ય છે ઈંડામાંથી ખાલી જગ્યા અવાજ સંભળાયો અહીં પણ તમારે શબ્દોને મેળવી જોવાના છે ગોઠવી જોવાના છે જો તરત સમજાતું હોય તો સારી વાત છે પણ તરત ન સમજાય તો આપણે શું કરવું જોઈએ આપણે શબ્દો જે તે ખાલી જગ્યામાં મૂકી જોવાના એટલે આમ વાંચી જોવાના માંથી પાંચે અવાજ સંભળાયો ના એ તો બરાબર નથી સાહેબ સાચી વાત છે તો ઈંડામાંથી કેવો ધીમો અવાજ સંભળાયો તો અહી વાક્ય સરસ રીતે બને છે કે ઈંડામાંથી આ બીજું વાક્ય પણ સરસ બની ગયું બતકીએ સુરક્ષિત જગ્યાએ ઈંડા મૂક્યા ઈંડામાંથી ધીમો અવાજ સંભળાયો હવે તમે જોતા જજો ત્રીજું વાક્ય આ ઈંડામાંથી સૌથી પછી ખાલી જગ્યા બચ્ચું બહાર આવશે તો આ ઈંડામાંથી સૌથી તમે જોજો વાક્ય મેં અગાઉ કહ્યું એમ તમારે વાર્તાને યાદ કરવાની છે વાર્તા આપણે સરસ રીતે વાંચી હતી વાર્તાની ઘટના તમને ખૂબ ગમી હતી અને આખી વાત એમાં જે પાત્રો પણ એટલા સરસ હતા તો આ ઈંડામાંથી સૌથી પાંચ જો આપણે પાંચેય શબ્દ બેસે છે પાંચેય બચ્ચું બહાર આવશે ના ધીમો બચ્ચું બહાર આવશે એવું થશે સુરક્ષિત ધીમો શબ્દ તો આપણે વાપર્યો છે સુરક્ષિત શબ્દ પણ સરસ જગ્યાએ આપણે ગોઠવ્યો છે તો આ ઈંડામાંથી સૌથી સુંદર વચ્ચું બહાર આવશે તમને યાદ છે કે બતકી વિચારતી હતી કે આ ઈંડું જે છે એ જરા જુદું છે તો એને એમ હતું એની કલ્પના એવી હતી એની માન્યતા એવી હતી કે સૌથી સુંદર વચ્ચું બહાર આવશે એ જ રીતે હવે ચોથું વાક્ય જોઈએ બધા કહેતા આ તો કેવું બતકડું છે તમે તરત સમજી ગયા બધા કહેતા તો કદરૂપુ બતકડું છે પેલું જે પાંચમા ઈંડામાંથી જે બચ્ચું બહાર આવ્યું હતું એ બધાને જુદું લાગતું હતું કદરુપું નહોતું પણ બધાને જુદું લાગતું હતું એટલે એ બધા એને કદરુપુ માનીને ચાલતા હતા અને એ બચ્ચાને વારંવાર શું કહેતા બધા કહેતા આ તો કદરુપુ બતકડું છે હવે પાંચમી ખાલી જગ્યા તો તમને તરત રીતે સમજાઈ જ ગઈ છે તરત જ સમજાઈ ગઈ છે પણ આપણે એને વાંચીએ બતકી પાંચે ઈંડાને સેવવા લાગી બતકી પાંચે ઈંડાને સેવવા લાગી હવે આપણે એકસાથે આ બધા જ વાક્યોને સરસ રીતે વાંચીએ પાંચે ખાલી જગ્યા હવે ખાલી જગ્યા નથી રહી હવે વાક્યો બની ગયા છે તો આપણે સરસ રીતે વાંચીએ પહેલું વાક્ય બતકીએ સુરક્ષિત જગ્યાએ ઈંડા મૂક્યા બીજું વાક્ય ઈંડામાંથી ધીમો અવાજ સંભળાયો ત્રીજું વાક્ય આ ઈંડામાંથી સૌથી સુંદર બચ્ચું બહાર આવશે ચોથું વાક્ય છે બધા કહેતા આ તો કદરૂપ બતકડું છે અને પાંચમું વાક્ય બતકી પાંચે ઈંડાને સેવવા લાગી તો પાંચ વાક્યો સરસ રીતે તમારી સામે છે તમારે લખી લેવાના છે તમારે એ પણ સમજવાનું છે કે જે કોઈ ખાલી જગ્યા આપણે પૂરી છે એ શબ્દો વાક્યને કેટલું મહત્વનું બનાવે છે બતકીએ જગ્યાએ ઈંડા મૂક્યા એમ નહીં સુરક્ષિત જગ્યાએ ઈંડામાંથી અવાજ સંભળાયો અવાજ પણ કેવો તો ધીમો આ ઈંડામાંથી સૌથી બચ્ચું બહાર આવશે પણ કેવું તો સુંદર બચ્ચું બહાર આવશે તો બતકી ઈંડાને સેવવા લાગી પણ કેટલા તો પાંચે તો આ રીતે આપણે આપણા વાક્યમાં આપણે જ્યારે પણ બોલતા હોઈએ છીએ જ્યારે પણ લખતા હોઈએ છીએ ત્યારે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરવાથી આપણી ભાષા વધારે અસરકારક બને છે સારી બને છે અને સાર્થક બને છે તો આ પ્રવૃત્તિમાં તમને મજા પડી હશે તો બાળો દોસ્તો આ જે પ્રવૃત્તિ વાક્યોની પ્રવૃત્તિ કરી ખાલી જગ્યાએ પૂરવાની જે પ્રવૃત્તિ કરી એમાં તમને રસ પડ્યો હશે અને તમે એ પણ સમજ્યા હશો કે ચોક્કસ જગ્યાએ જ્યારે આપણે શબ્દો મૂકતા હોઈએ છીએ ત્યારે શબ્દોનું ઘણું મહત્ત્વ હોય છે અને શબ્દોને કારણે આપણી ભાષા વધારે અસરકારક બનતી હોય છે આપણે આપણી ભાષાને સાર્થક બનાવવી છે અસરકારક બનાવવી છે કોઈને ગમી જાય કે આ તો સરસ આ વિદ્યાર્થીની અથવા તો આ વિદ્યાર્થી સરસ ભાષા બોલે છે એવું આપણે કરવું છે એટલા માટે આપણે આ જુદી જુદી પ્રવૃત્તિઓ કરીએ છીએ અને આ જે એકમનું જે પુનરાવર્તન છે એનો આશય પણ આ જ છે તો ફરી એકવાર એક જુદી પ્રવૃત્તિ પાછી જોઈએ સ્ક્રીન પર ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકીને ફકરો પૂર્ણ કરો હવે અહીંયા વાત તો ખાલી જગ્યાની જ છે પણ એ આખો ફકરો છે આ ફકરાને આપણે સમજી લેવાનો છે ફકરો આમાં આખો આપ્યો છે પણ ત્રણ શબ્દો ખૂટે છે એ શબ્દો ત્રણ છે એ ઠીક લાગે ત્યાં નથી મૂકવાના પણ ફકરાનો સરસ રીતે અર્થ બને ફકરો સાર્થક બને એ રીતે આપણે એ શબ્દોને મૂકવાના છે અને શબ્દો પણ તમારે માટે જાણીતા છે કારણ કે આ એકમના નામમાં આ એકમના શીર્ષકમાં પણ એ શબ્દો આવી ગયા છે યાદ કરીએ એકમનું શીર્ષક બતક અને અથવા પણ હંસ તો આ પુનરાવર્તનની વાત છે આપણને આવડી જ ગયું છે તો આ ફકરો પણ આપણને આવડી જવાનું છે તો હું વાંચું છું પેલા ફકરો મને ભણવાનું ગમે છે ખાલી જગ્યા રમવાનું પણ ગમે છે અમે રોજ સાંજે મેદાનમાં લંગડી ખાલી જગ્યા ખોખો રમીએ છીએ અમારી સાથે ઘણી વાર અમારા શિક્ષક ખાલી જગ્યા જોડાય છે મારા દાદાજી કહે છે કે આપણે દરરોજ રમવું જોઈએ ખાલી જગ્યા ભણવાનું ન ભૂલવું જોઈએ તો આ ત્રણ શબ્દો છે અને ચાર ખાલી જગ્યાઓ છે એટલે ક્યાંક ને ક્યાંક એક શબ્દ ફરીવાર વાપરવાનો થશે પણ મેં કહ્યું એમ આપણે ફકરાને બરાબર સમજીને આપણે વિચારપૂર્વક આ શબ્દો મૂકવા છે તો હું વાંચું છું મને ભણવાનું ગમે છે ખાલી જગ્યા રમવાનું પણ ગમે છે એટલે તમે જોઈ શકો છો કે મને ભણવાનું ગમે છે અને રમવાનું પણ ગમે છે એટલે માત્ર ભણવાનું નહીં રમવાનું પણ મને ગમે છે ને ભણવાનું પણ ગમે છે એટલે પહેલી ખાલી જગ્યામાં આપણે મૂકીશું ને મને ભણવાનું ગમે છે અને રમવાનું પણ ગમે છે અમે રોજ સાંજે મેદાનમાં લંગડી હવે અહીંયા જુઓ કોઈ વિદ્યાર્થી અમે મૂકે કે અને મૂકે લંગડી અને ખોખો રમીએ છીએ મૂકી શકાય પણ અહીંયા જે વાત કરી છે એને પામીએ કે અમે રોજ સાંજે મેદાનમાં લંગડી અથવા ખોખો રમીએ છે ક્યારેક લંગડી રમીએ તો ક્યારેક ખો રમીએ જેવી બધાની ઈચ્છા રોજ લંગડી રમતા હોય તો ક્યારેક થાય કે ના આજે તો ખોખો રમીએ થાય ને એવું તો તમે જોઈ શકો છો કે અથવા શબ્દોનો આપણે સરસ જગ્યાએ ઉપયોગ કર્યો અમારી સાથે ઘણી અમારા શિક્ષક જોડાય છે એટલે ક્યારેક ઘણી અમારી સાથે ઘણીવાર અમારા શિક્ષક પણ જોડાય છે બરાબર એટલે શિક્ષકને પણ રસ પડે રમવામાં આપણને રમાડતા હોય તો ક્યારેક એ પણ ના જોડાઈ જાય તો આ વાક્યમાં એ રીતે વાત બને છે ફકરામાં કે અમારી સાથે ઘણીવાર અમારા શિક્ષક પણ જોડાય છે મારા દાદાજી કહે છે કે આપણે દરરોજ રમવું જોઈએ પણ ભણવાનું ન ભૂલવું જોઈએ આપણે દરરોજ રમવું જોઈએ પણ ભણવાનું તો ન ભૂલવું જોઈએ તો આ આખી વાત સરસ રીતે તમે સમજ્યા છો હવે આપણે આ આખો ફકરો સરસ રીતે એકસાથે વાંચી જઈએ તો એનો અર્થ આપણને સરસ રીતે પામી શકીએ અને આ ફકરા પૂરતી વાત નથી આ તો ભાષાની વાત છે મેં કહ્યું એમ કે જ્યારે પણ ક્યાંય આપણે એક સાથે બે વાક્યો બોલીએ કે ત્રણ વાક્યો બોલીએ ત્યારે કઈ જગ્યાએ પણ શબ્દ વાપરવો કઈ જગ્યાએ અથવા વાપરવો કઈ જગ્યાએ અને વાપરવો આ પણ આપણે શીખવું જોઈએ તો અહીંયા જોઈએ મને ભણવાનું ગમે છે અને રમવાનું પણ ગમે છે અમે રોજ સાંજે મેદાનમાં લંગડી અથવા ખો ખો રમીએ છીએ અમારી સાથે ઘણીવાર અમારા શિક્ષક પણ જોડાય છે મારા દાદાજી કહે છે કે આપણે દરરોજ રમવું જોઈએ પણ ભણવાનું ન ભૂલવું જોઈએ તો એક આખી વાત ફકરા દ્વારા આપણે પામી શક્યા એ તો ખરું જ આવો ફકરો તમે પણ લખી શકો તમે પણ આવો સરસ ફકરો બનાવી શકો અને એમાં આ બધા શબ્દો યોગ્ય જગ્યાએનો વિનિયોગ કરો યોગ્ય જગ્યાએ શબ્દો વાપરો તો સરસ કામ થઈ શકે તો દોસ્તો આપણે જે બે પ્રવૃત્તિઓ જોઈ એમાં શબ્દોને યોગ્ય જગ્યાએ મૂકવાની પ્રવૃત્તિ હતી આખરે ભાષા શાની બની છે ભાષા વાક્યોની બનેલી છે એમ કોઈ કે પણ શાના બનેલા છે વાક્યો શબ્દોના બનેલા છે શબ્દ વિના વાક્ય હોય ના હોય શબ્દ વગર તો વાક્ય બની શકે જ નહીં અને શબ્દ પાછા શાના બનેલા છે અક્ષરના વર્ણોના તો એ રીતે ભાષામાં કામ થાય છે તો તમે શબ્દને યોગ્ય જગ્યાએ વાપરવાનું શીખી જાઓ શબ્દનું થોડું ભંડોળ વધારી દો જ્યારે તમારી જોડે નવા નવા શબ્દો આવતા જાય એને તમે શીખી લો અને એને યોગ્ય જગ્યાએ વાપરતા તમે શીખી લો એટલે તમારું કામ સરે તો ફરી એકવાર એક જુદી પ્રવૃત્તિ પણ આપણે જોવી છે સ્ક્રીન પર ભાષા રમત આપણે જે પ્રવૃત્તિઓ કરીએ છીએ આખરે તો ભાષાની એક રીતે રમતો જ છે તમને શાળામાં તમારા વર્ગમાં તમારા શિક્ષક કે શિક્ષિકા જુદી જુદી રમતો રમાડે છે અને એ રમતોમાં ક્યારેક બોલવાની વાત હોય છે ક્યારેક ગાવાની વાત હોય છે ક્યારેક અભિનય કરવો પડે છે પણ સરવાળે તમે એ રીતે ભાષા શીખતા હો છો અહીં તમારી સામે જે પ્રવૃત્તિ મૂકી છે એ પણ મજાની છે ભાષા રમત બંધ બેસતા શબ્દો મૂકો હવે અહીંયા વાક્ય નથી આમ તો વાક્ય જેવું છે આખું વાક્ય તો નથી હવે તમે જુઓ પહેલું જે છે એમાં એક જે છે ખાલી જગ્યા ડુંગર બીજું છે ઊંડી ખાલી જગ્યા પહેલા કરતાં બીજામાં ઉલટી વાત છે ત્રીજામાં ફરી પાછી ઉલટી વાત છે ત્રીજામાં ખાલી જગ્યા જંગલ ચોથામાં ઊંડો ખાલી જગ્યા પાંચમામાં ખાલી જગ્યા પછી ગામ હવે આપણને જે ખાલી જગ્યામાં મૂકવાના છે એ શબ્દો તો આપી દીધેલા છે એ શબ્દો આ રીતે છે ખીણ ગાઢ મોટું ઊંચો અને કૂવો આ પાંચ શબ્દો આપણને આપવામાં આવ્યા છે હવે તમે બરાબર જોજો હં વાત બનવી જોઈએ કોઈને આપણે કહીએ વાંચી સંભળાવીએ અથવા બોલીએ ત્યારે વાત બનવી જોઈએ ખાલી જગ્યા ડુંગર ખીણ ડુંગર ના 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 ખીણ ડુંગર એટલે શું ગાઢ ડુંગર ગાઢ ડુંગર હોય મોટું ડુંગર હસવું આવી ને કે મોટો ડુંગર હોય પણ મોટું ડુંગર હોય ના એવું તો ન બોલાય ઊંચો ડુંગર તો તમે પહેલી ખાલી જગ્યામાં ઊંચો શબ્દ મૂકીએ તો ઊંચો ડુંગર ડુંગર કેવો છે તો કે ઊંચો છે આ ડુંગર છે તો કે આ ડુંગર કેવો છે તો કે ઊંચો ડુંગર છે ઊંચા ઊંચા ડુંગર ચડશું બીજું છે ઊંડી ઊંડી તો તરત બોલે છોકરા લો ઊંડી ખીણ વા ભાઈ વાહ ઉંડી ઊંડી ખીણ ઉતરશું એવું ગાતા હતા ને આપણે બહુ જ સરસ તો ઊંડી ખીણ બીજામાં શું કરીશું ઊંડીમાં મૂકીશું ખીણ બહુ જ સરસ પછી છે જંગલ તો હવે ખીણ પછી ગાઢ ગાઢ જંગલ જંગલ કેવું હતું ગાઢ હતું ગાઢું હતું બરાબર તો ગાઢ જંગલ ત્રીજામાં આપણે શબ્દ મૂકીશું ગાઢ અને બે શબ્દો ભેગા વાંચીશું તો શું બનશે ગાઢ જંગલ ઊંચો ડુંગર ઊંડી ખીણ ગાઢ જંગલ હવે ચોથું છે ઊંડો ઊંડો શું પણ હવે જો અખીણ શબ્દ વાપર્યો છે ગાઢ શબ્દ પણ વાપર્યો છે ઊંડો મોટું એવું થાય ના ઊંચો શબ્દ વપરાઈ ગયો છે તો ઊંડો કૂવો કૂવો કેવો ઊંડો આપણે કહીએ એક ગામ હતું ગામના પાદરે કૂવો હતો કૂવો બહુ જ ઊંડો હતો તો અહીંયા સરસ મજાની વાત બની કે કેવો કૂવો ઊંડો ઊંડો કૂવો અને પાંચમો જે છેલ્લો શબ્દ રહ્યો ત્યાં ગામ છે ગામ કેવું હવે જે છેલ્લો શબ્દ બચ્યો છે એ તરત તમે વાપરવાના છો પણ આપણે બોલીએ એક મોટું ગામ હતું એક મોટું ગામ હતું હવે તો આખી વાત સરસ બની ગઈ ને તો આપણે હવે પાંચે જે શબ્દો છે અને એને જે આ શબ્દો આગળ લાગેલા છે એક સાથે વાંચી જઈએ ઊંચો ડુંગર ઊંડી ખીણ ગાઢ જંગલ ઊંડો કુવો મોટું ગામ તો આ જે નાનકડી પ્રવૃત્તિ કરી માત્ર બે બે શબ્દોની પ્રવૃત્તિ હતી આગળ ક્યાંક એક શબ્દ મૂકવાનો હતો ક્યાંક પાછળ શબ્દ મૂકવાનો હતો પણ તમને મજા પડી હશે હવે આમાં તમને એક મારે પ્રવૃત્તિ ઘરે આપી રાખવી છે કે તમે આના પરથી એક કામ કરી શકો કે જુઓ એક મોટું ગામ હતું એક મોટું ગામ હતું ગામની પાસે ગાઢ જંગલ હતું વાર્તા બને કે ના બને તો તમારે વાર્તા બનાવવાની છે તમારે પાંચ કે છ વાક્યો સરસ રીતે બનાવીને તમારા વાલીશ્રીને અથવા તમારા શિક્ષકને બતાવવાના છે તો જોઈએ સ્ક્રીન પર તો બાર દોસ્તો મેં કહ્યું એમ એક મોટું ગામ હતું એ ગામની પાસે ગાઢ જંગલ હતું બે વાક્યો તો મેં બનાવ્યા બીજું આગળ તમારે બનાવવાનું છે આ પાંચ જે મુદ્દા છે ઊંચો ડુંગર ઊંડી ખીણ ગાઢ જંગલ ઊંડો કૂવો મોટું ગામ એ તમે સરસ રીતે લખી લો બરાબર છે બહુ જ સરસ તો બાળ દોસ્તો પુનરાવર્તનમાં મજા તો પડે છે ને મજા જ પડે પુનરાવર્તનનું બહુ જ મહત્વ છે આપણે જે કંઈ શીખ્યા આગળ નવું નવું શીખતા જઈએ પણ પાછળનું ભૂલી જવાનું નથી પાછળનું બરાબર શીખેલા હશું તો જ આગળનું જે નવું આપણે શીખવાનું છે એ વધારે પાકું થશે વધારે મજબૂત થશે અને કાયમ યાદ રહી જશે હજુ આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ જોવી છે તો જોઈએ એક સરસ મજાની પ્રવૃત્તિ નીચેના વિધાનો કોણ બોલી શકે તે લખો દોસ્તો આ જે તમારી સામે વાત મૂકી છે એમાં તમારે જે કામ કરવાનું છે કયું તો વાર્તાને યાદ કરવાની છે બતકીવાળી વાર્તાને તમારે યાદ કરવાની છે કે જે બતકી હતી એ બતકીના જીવનમાં જે ઘટના બની એણે ઈંડા મૂક્યા હં એ ઈંડા પછી ઈંડામાંથી જે બચ્ચા બહાર આવ્યા એમાં એક બચ્ચું જુદા પ્રકારનું હતું એ બચ્ચાને જે હેરાનગતિ થતી હતી પછી એ બચ્ચાને પેલી હંસ કન્યા મળી આખી જે વાત છે એ યાદ કરવાની છે ભૂલી ગયા છો નથી ભૂલે એમને જે બાળકો ભૂલી ગયા હોય એમણે એકવાર વાંચી લેવાનું ચોપડીમાં તો આપ્યું જ છે ચોપડીમાં તો એ વાર્તા આપણને આપેલી જ છે આ રહી એ વાર્તા આપણે સ્ક્રીન પર હું તમને બતાવું છું કે આ વાર્તાની હું વાત કરું છું કદરૂપુ બતકડું આ વાર્તા યાદ આવીને તો એકવાર તમારે એવું હોય તો ફરી એકવાર આ વાર્તાને તમારે વાંચી લેવાની છે તમારા પાઠ્યપુસ્તકમાં પંચ્યાસી નંબરના પાના પર આ વાર્તા આપી છે એના ચિત્રો પણ આપ્યા છે મજાની વાર્તા છે અને પછી પંચ્યાસી છ્યાસી અને સત્યાશી એ ત્રણ પાનામાં આ વાર્તા છે એ તમે જ્યારે વાંચી લેશો તો આ જે પ્રશ્નની વાત છે તો બહુ જ સરળ છે પણ આવા પ્રશ્નો તમે જાતે પણ બનાવી શકો તમને વાલી પણ એવા પ્રશ્નો પૂછી શકશે તો હવે આપણે સ્ક્રીન પર પ્રશ્નો જોઈએ ફરીથી વાંચું છું કે નીચેના વિધાનો કોણ બોલી શકે તે લખો અહીં ત્રણ વિધાનો આપ્યા છે બાળ દોસ્તો આ વાર્તામાં સીધું નથી તમારે કલ્પના કરવાની છે વાર્તામાં સીધું કોઈ બોલ્યું હોય બતકી બોલી હોય કે આના બચ્ચા બોલ્યા હોય કે પેલું નાનું બતકડું બોલ્યું હોય એનું એ નથી પૂછ્યું અહીં તમારે જરા વિચાર કરવાનું છે કે આવું બોલે તો કોણ બોલે બોલે તો આ જ બોલે બીજું કોઈ ના બોલે એવું તમને વિચારવાનું છે થોડો તર્ક લડાવવાનો છે પહેલું વિધાન બધા મને કેમ ધિકારે છે જો હું એ રીતે બોલું છું જાણે એ એ પાત્ર બોલતું હોય કે બધા મને કેમ ધિકારે છે આવું કોણ બોલી શકે કલ્પના કરજો હો હું અત્યારે નથી કહેતો પણ જરા દુઃખ સાથે બોલે છે કે બધા મને કેમ ધિક્કારે છે યાદ આવ્યું ને કે કોણ બોલી શકે બહુ જ સરસ કહેતા નહીં હો હાલ બોલી ના જતા હવે જે બીજું વિધાન છે હે ઈશ્વર આ મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી એને બિચારે શું વગાડ્યું છે એમ જાણે એને બોલે ને હે ઈશ્વર મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી આ પણ વિચારવા જેવી વાત છે કોઈના બચ્ચાની વાત છે ને કોઈ પોતાના બચ્ચા વિશે વાત કરી રહ્યું છે તમને યાદ તો આવવા માંડ્યું છે તમારી વિચારવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ત્રીજું જે વિધાન છે આ બતકડું દેખાય છે માતા ભલે આપણી સાથે રમાડવા કહે પણ આપણે એને નહીં રમાડીએ વિચાર કરો આવું કોણ બોલી શકે તમને સામે ભજવાતું એવું લાગે ને આ બતકડું જબરું દેખાય છે મારું વાલું હે માતા ભલે તને આપણી સાથે રમાડવા કહેવાય આપણે એને નહીં રમાડીએ હો હા આવું કોણ બોલી શકે કલ્પના કરજો તમને તરત સૂજવા માંડ્યું હશે તો આપણે હવે જોઈએ એના જવાબ બધા મને કેમ દિક્કારે છે તો કોણ બોલે બચ્ચું બરાબર ને પેલું બચ્ચું પાંચમા નંબરનું બચ્ચું બરાબર જેને બધા કદરુપું કદરૂપું કહીને ખીજવતા હતા એ બચ્ચાને આવો વિચાર આવે છે હે ઈશ્વર મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી તો આવું કોણ બોલે બતકી બોલે બહુ સરસ અને આ બતકડું જબરું દેખાય છે માતા ભલે આપણી સાથે રમાડવા કહે પણ આપણે એને નહીં રમાડીએ તો બતકીના બચ્ચા જે બીજા બધા બચ્ચા હતા એ આવું બોલી શકે તો સમજાઈ ગઈ ને વાત આપણે પુનરાવર્તન કરી રહ્યા છીએ અને યાદ કરી રહ્યા છીએ બધું શીખેલું અને તમને આ પ્રવૃત્તિઓ ગમી રહી છે હવે એક નાનકડી પ્રવૃત્તિ હું છેલ્લી તમને કરાવું છું મારો દોસ્તો ત્રીજું આપણું જે ધોરણ છે એમાં આપણે વાંચનને સરસ રીતે વિકસાવવાનું છે આપણું વાંચન સારી રીતે વાંચતા થઈ જવાનું છે તમને વાંચતા તો આવડે જ છે પણ એ વાંચનને વધારે સારી રીતે મોટેથી આપણે વાંચીએ તો કેવી રીતે વાંચવાનું એમાં આરોહ અવરોહ કેવી રીતે કરવાના અટકવાનું ક્યાં ભાર ક્યાં મૂકવાનું કોમળતાથી ક્યાં બોલવાનું વાક્ય પ્રશ્ન વાક્ય છે તો કેવી રીતે વાંચવાનું આ બધી પણ કળા છે ને એ કળા આપણને આવડવી જોઈએ કૌશલ્ય આપણને આવડવું જોઈએ તો હું તમને એક સરસ મજાનો ફકરો વાંચી સંભળાવું છું તમે એ બતકીવાળી વાર્તા કદરૂપુ બચ્ચું એ તમારા પાઠ્યપુસ્તકમાં કાઢો સ્ક્રીન પર પણ હું બતાવું છું તો જોઈએ સ્ક્રીન પર એ વાર્તા અને અનુવાચન હવે હું મોટેથી વાંચું છું હો કદરૂપું બતકડું એક બતકીએ એક સુરક્ષિત જગ્યાએ ચાર ઈંડા મૂક્યા તે ઈંડા પર બેસતી અને બચ્ચા બહાર આવવાની રાહ જોતી એક દિવસ તેની નજર ઈંડા પર પડી તે વિચારમાં પડી અરે મેં ચાર ઈંડા મૂક્યા હતા કે પાંચ ચાર હતા ના ના પાંચ હતા હું એ કેવી છું મારા જ એક બચ્ચાને ભૂલી જાઉં છું તે પાંચે ઈંડાને સેવવા લાગી આખરે ખુશીનો દિવસ આવી ગયો એક ઈંડું સહેજ સળવળ્યું તેમાંથી ધીમો અવાજ સંભળાયો ઈંડું ફૂટ્યું અને બચ્ચાએ બહાર ડોક્યું કર્યું જો જોતામાં બીજું ત્રીજું અને ચોથું ઈંડું પણ ફૂટ્યું થોડીવારમાં ચારેય ક્લક ક્લક ગીત ગાવા લાગ્યા તેણે પાંચમા ઈંડા તરફ જોયું તો બાળદોસ્તો મેં તમારી સામે થોડુંક વાંચન કર્યું છે આખી વાર્તા નથી વાંચી આખી વાર્તા તો તમારે જાતે વાંચવાની વાંચવાની છે છે પણ કેવી રીતે રીતે સાહેબે એ એક હતી ઈંડા મૂક્યા એને પાંચ ઈંડા મૂક્યા એમ નહીં એક બતકી હતી એણે પાંચ ઈંડા મૂક્યા એ રીતે વાંચવાનું છે તો મેં તમને કેવી રીતે વંચાય એનું ઉદાહરણ પણ આપ્યું છે તો તમને મજા પડી ને બાળ દોસ્તો સમય છે આજના પ્રશ્નનો પ્રશ્ન તમે જોઈ શકો છો બંધ બેસતો શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા નદી તો બાર દોસ્તો અહીં જે ખાલી જગ્યા છે તેમાં શું આવશે વિકલ્પ એ ઊંડો વિકલ્પ બી ઊંડું વિકલ્પ સી ઊંડી કે વિકલ્પ ડી ઊંડા તો બાર દોસ્તો સાચો વિકલ્પ પસંદ કરીને આજે રાત્રિના આઠ વાગ્યા પહેલાં નીચે જણાવેલા ટેલિફોન નંબર ઉપર ફોન કરવાનો છે ફોન નંબર નોંધી લેશો ફોન નંબર છે છ ત્રણ પાંચ સાત ત્રણ નવ નવ ચાર ત્રણ શૂન્ય તો ફરીથી મળીશું Audio!